એન્ટ્રી પાડીએ. થર્ડ બેલ કરીએ. ફર્સ્ટ બેલ થઈ. ફર્સ્ટ બેલ તો કેનો થઈ ગયો છે. સ્ટાર્ટ. સુરતમાં ચાર ખૂબસૂરત જે ચહેરા અત્યારે જોવા મળી રહ્યા છે એની અંદર મારી ડાબી બાજુમાં મને કહેતા બહુ જ પ્રાઉડ થઈ રહ્યું છે કે ત્રણ નાટક, ચાણક્ય, મુક્તિધામ અને મરીસ, ત્રણ નાટક જ મેં કર્યા મુંબઈની અંદર. અને ત્રણે ત્રણની અંદર ગુરુદેવ ધર્મેન્દ્ર ગોહિલ હતા. બહુ જ બધું શીખવા મળ્યું કોલેજની અંદરથી, જેની પાસેથી બહુ શીખવા મળ્યું હતું એ મારો ચેતન ધનાની. અને એમની સાથે નાટકો નથી કર્યા પણ મુંબઈનું કનેક્શન અદ્ભુત હતું. અને સારું છે આજે કે દર્શન સુરતની અંદર આપી રહ્યા છે દર્શન પંડ્યા. અને ભાઈ બિગ કોંગ્રેચ્યુલેશન્સ, હમણાં જ મેરેજ થયા છે, લગ્ન ગીત પણ એમનું આવી ગયું છે. અને સુંદર ચહેરો ગુજરાત ઇન્ડસ્ટ્રીનો, શ્રદ્ધા ડાંગર. કસુંબાની વાતો કરવા માટે સૌથી પહેલાં મને જણાવો કે ધર્મેન્દ્રભાઈ, સુરતની અંદર જો વી ઓલ નો દેટ કે એક બહુ મોટું કનેક્શન મેહુલ સુરતી, એ સુરતનું કનેક્શન આ ફિલ્મમાં છે. બીજું જે તમને ખબર હોય જે સુરતથી જોડાયેલું છે કસુંબામાં, કોણ? એક તો પાર્થ તારપારા જે છે, જે લિરિસિસ્ટ છે, જેમણે ગીતકાર ગીતો લખ્યા છે. અને હજી કોણ છે સુરતથી? મેહુલ ભાઈ ના મ્યુઝિક ની અંદર બહુ બધું કોરસ હોય છે, તો કદાચ કોરસ પણ સુરતનું આ ફિલ્મ નું હશે. હા, ડેફિનેટલી, એટલે હોઈ શકે યાર. ના, આપણને ખબર નથી, બટ એમના માટે પણ, એમના મ્યુઝિશિયન્સ જે હશે એ કદાચ સુરતના હશે બધા. યસ, ડેફિનેટલી. મને એમ કે કોઈ મોટું નામ હશે તો બોલે, એટલે ડેફિનેટલી. ના ના, એવું કોઈ મોટું નહીં. અચ્છા, નાઉ ટોકિંગ અબાઉટ કસુંબો, લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ અદ્ભુત. તમે પ્રેસ કોન્ફરન્સમાં પણ વાત કરી કે આવી ઈચ્છા હતી, પાઘડી પહેરીએ, ધોતી પહેરીએ. અને દાદુ બારોટ, નામ જ દાદુ છે એટલે દાદ માંગી લે એવું કેરેક્ટર છે, શું કહેવા માગો છો? બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે આ હિસ્ટ્રીનું, દાદુ બારોટ, જેમણે એટલે ઇતિહાસમાં એમનું નામ છે. લોકોને બહુ ઓછું આમ ખબર, તરત કોઈને પૂછીએ ને દાદુ બારોટ વિશે ખબર છે તો લોકોને ખબર નહીં હોય. આપણા ગુજરાતના લોકો, સૌરાષ્ટ્રના લોકોને ખ્યાલ, કદાચ ખ્યાલ નહીં હોય. તો એમના લાઈફ ઉપર, એટલે એમની લાઈફ ઉપર નહીં પણ એમની, એમના જીવનમાં એક બહુ મહત્ત્વની ઘટના ઘટી, એના વિશે આખી વાત છે, આપણા ઇતિહાસની વાત છે એમ કહી શકાય. એમની દીકરી સુજાણ ને બીજા બધા પાત્રો, અમર બારોટ ને અર્જુન બારોટ ને વિસા બારોટ ને બધા, એટલે આખા બારોટોનું ગામ જે આદિપુર છે એના વિશે વાત છે. હવે દાદુ બારોટની વાત કરું તો એવી અદ્ભુત પ્રતિભા, અને એને સાકારવાનું કામ મને મળ્યું એટલે હું તો મારી જાતને લકી જ માનું છું. મારું નસીબ, સદનસીબ, કેમ કે મને સાચું કહું તો દાદુ બારોટ વિશે ક્યાંય એટલી કંઈ ખબર નહોતી. એનો કે ખાલી આમ આપણે આમ ઓછું વધતું સાંભળ્યું હોય ને ક્યાંક કે દાદુ બારોટ કરીને કંઈક વાત છે, કંઈક વાર્તા છે, કંઈક એમના વિશે કંઈક છે, એટલું જ. પણ જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી એમના વિશે, મને અમર બલિદાન વિશે એમને જે આખી વાત ખબર પડી, અને જે જે એમણે કર્યું છે, અને જ્યારે આક્રમણ થયું ખિલજીનું ને એમને શેત્રુંજય પર્વત પરને આપણા મંદિરો માટે એમણે કેટલું જે કાર્ય કર્યું છે, ત્યારે ખરેખર એવું થયું કે યાર આ તો, એટલે આ વાત કોઈને ખબર નથી, આ ખબર પડવી જ જોઈએ બધાને યાર. અને હવે એ પાત્ર ભજવવાનું છે તો એ થોડુંક કહીએ ને કે આમ બહુ આમ રિસ્પોન્સિબિલિટીનું કામ છે, જવાબદારીનું કામ છે. કેમકે દાદુ બારોટ એ આદિપુર ગામના મુખિયા છે, અને મુખિયા એટલે યુનો મેઇન, આપણે કહીએ ને કે બધા નિર્ણયો લે, બધાને બધાના સમસ્યાઓનું નિવારણ કરે, કંઈ બી ગામમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ બધા એમની પાસે આવે અને એ સોલ્વ કરે એવા. તો જ્યારે આટલું મોટું સંકટ આવ્યું છે ગામ ઉપર, જ્યારે ખિલજી આવી રહ્યો છે, ત્યારે એનો સામનો કેવી રીતે કરે છે, કેટલા સ્થિરતાથી, એટલે જરાય પોતાનું મગજ ગુમાવ્યા વગર શાંતિથી વાત કરે છે. અને જેમ એક વસ્તુ મને બહુ ગમી કે એ છે ને, ડાયરેક્ટ આપણે કહીએ ને કે ખિલજી આવે છે તો ચાલ આપણે ડાયરેક્ટ હુમલો કરીએ, ના એવી વાત નથી. જેમ મહાભારતમાં કેવી રીતે કૃષ્ણ ભગવાન હતા, એ વાત કરવામાં માનતા હતા કે કૌરવો સાથે વાત કરીએ, બંને જણા વચ્ચે વાર્તા થાય, વાત થાય, સંવાદ થાય, કે કદાચ આ યુદ્ધ ટળી શકે.
પણ જ્યારે નથી થતું ત્યારે પછી યુદ્ધ થાય છે મહાભારતનું. એવી રીતે જ અહીંયા પણ દાદુ બારોટ જાતે ખિલજીને મળવા જાય છે, એમની સાથે વાત કરવા જાય છે, એમને સમજાવવા જાય છે કે તમે આવું ના કરો, અમારા નો અમારા દેરા છે, અમારું પવિત્ર સ્થાન છે, આ એને તમે અભડાવો નહીં. પણ ખિલજી એ એઝ ખિલજી હી ડઝન્ટ લિસન, અને એ પછી કહે છે કે ના હવે તો એનો મારે કરવું જ છે અને હવે હું આક્રમણ કરીશ. પછી એ ત્યારે દાદુ બારોટ નિર્ણય કરે છે કે હવે આને પાઠ ભણાવવો છે. એટલે એ પોતે અને બીજા 50 બારોટોને લઈને એમની દીકરી ને દીકરાને બધાને બધા મળીને એ 51 બારોટો કેવી રીતે 5000ની સેનાનો સામનો કરે છે, 5000 કે 50000ની સેનાનો સામનો કરે છે અને કેવી રીતે એમની સામે ઊભા રહે છે અને જીતે છે પાછા એ યુદ્ધ, એની આખી વાત છે આ કસુંબો અમારી ફિલ્મ. એટલે તમે વિચાર કરો કે આ આખું દાદુ બારોટનું પાત્ર જેમાં ઘણા બધા મૂડ્સ છે, એમાં શૌર્ય વીર રસ છે, દીકરી સાથેના અમુક ઇમોશનલ સીન્સ છે, અમારા યુનો સુજાણ સાથેનો એક, જ્યારે એ પણ મને કહે છે કે આપણે કેમ નથી આવું કરતા, યુનો આપણે જઈને આમ કર, પછી હું એને સમજાવું છું કે આ આવી રીતે એક એક રાજનીતિનું એક એક ચલણ છે, યુનો આપણે તરત એવી રીતે પગલું ન ભરાય, શાંતિથી શાંત મગજ રાખીને ધીમે ધીમે આગળ વધીએ જોઈએ. એટલે એવા બધા અમુક સરસ મજાના આમ ઇન્ટેન્સ સીન્સ છે અમારા. તો દેટ ઇઝ દાદુ બારોટ. ક્યા બાત, સોરી વધારે પડતું આ ફિલ્મમાં વધારે પડતું બોલ્યું, એટલે એક વારમાં પતી જાય કે પાછો બીજો સવાલ જ ના પૂછ્યો કે મારું પૂરું. હા હવે કરો તમે સોરી. આ ફિલ્મ 16મી તારીખે હું ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો છું, એની પાછળ મેઇન રીઝન સૌથી પહેલું કે હું પોતે બારોટ છું અને અમારી વાતો છે, તો દરેક બારોટને નમ્ર વિનંતી કે તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મારી જેમ જુઓ અને બધાને જણાવો. દાદુ બારોટ તો દાદુ છે જ, પણ સામે એવું દાદુ પાત્ર ખિલજીનું પણ છે. દર્શનભાઈ અમેઝિંગ એક્ટર છો તમે, આ કેરેક્ટર માટે ઓડિશન કે પછી ડાયરેક્ટ કો કે પ્લીઝ ખિલજી તો તમે જ કરશો? ડાયરેક્ટ ઓર્ડર. હા, નિતર તો હું નહોતો કરવાનો, એટલે કે ભાઈ કેવી રીતના, આઈ ડોન્ટ નો હું કેવી રીતના કરીશ, પણ એમણે મને કીધું કે તમારે કરવાનું જ છે, કરવું જ પડશે, અને એમણે જ પછી મને પ્રિપેર કર્યો. તો આઈ એમ પ્રિવિલેજ્ડ કે યુનો મારા ઉપર કોઈએ મને આ રીતે કોઈએ જોયો અને મારા ઉપર કામ કર્યું અને મારી પાસે આ વસ્તુ કરાવડાવી. સો થેન્ક્સ ટુ વિજય ગીરી બાબા. ઇવન એ સાંભળ્યું છે કે આ પાત્રમાં બહુ જ ઊંડાણમાં તમે જતા રહેલા, આઇસોલેટ થઈ જતા હતા. એમાં એવું છે, શું હતું એમાં એવું છે કે હવે આ ટાઈમ જોઈએ થોડો આ બધું કરવા માટે, બરાબર. હવે આપણી ગુજરાતી ફિલ્મ છે, ભલે આટલું મોટું બજેટ છે, પણ તો પણ એક ટાઈમ કન્સ્ટ્રેન્ટ તો હોય જ, કારણ કે આમ જોવા જાઓ તો એનો ગુજરાતી જ ફિલ્મ છે. તો એ ટાઈમ મળ્યો નહોતો મને, તો પછી મેં સેટ ઉપર મારો ટાઈમ લીધો અને મેં ત્યાં પછી બધા કર્યા ત્રાગા જે ન કરવાના હોય. પણ ખરેખર હું તને કહું છું, એવું થયું હતું. મને યાદ છે અમે લોકો એક ગાડીમાં બેઠા હતા, અમારા એક ફ્રેન્ડ છે પટેલ એમની, અને ત્યાં અંદર વિજયભાઈ, હું પાછળ બેઠો હતો, આગળ બેઠા હતા, મારી બાજુમાં રામ હતો, અને મને કહે કે તમારે આ કરવાનું છે, વાત પતી ગઈ. તો ખબર નહીં મારા મોઢામાંથી કેમ એવું નીકળ્યું કે સારું તો હું તમને સેટ ઉપર બહુ હેરાન કરીશ, તમારે મને સહન કરવો પડશે. ઇટ જસ્ટ કેમ આઉટ ઓફ માય માઉથ, અને ખરેખર એવું થયું. પછી હેરાન થવાની વાત આવી છે, ના ભૂલી ગયા પછી એ બધી વાર્તા થઈ ગઈ, પછી એને યાદ કરાવડો એવું કે મેં આવું કીધું હતું, એમ કરીને શાંત થયું આખો માહોલ. મેં કીધેલું પહેલા જ કીધેલું, જો તો કે અરે યાર હવે કાંઈ નહીં, અરે યાર તો નહીં બહુ જ પડશે. તો હેરાન થવાની વાત આવી છે તો લગ્નની વાત કરીએ. ઓન સ્ક્રીન શ્રદ્ધા, યસ અનુભવીઓ તાળીઓ બગાડી રહ્યા છે અને અનુભવી પૂછી રહ્યા છે એટલા માટે. ઓન સ્ક્રીન કેટલી વાર મેરેજ કર્યા? આખા લગ્ન જોવા જઈએ તો એક જ વાર આ ફિલ્મમાં, અધરવાઇઝ ગીત મેં કર્યું છે એક આખું લગ્ન ગીત, પણ બીજા બધા પ્રસંગો થયા હોય ને લગ્ન એક બાકી રહી ગયા હોય ને એવા બધા, પણ આમ લગ્ન પહેલી વાર આમાં કસુંબોમાં. ઓકે,
કસુંબોની અંદર મેં ચેતનને પૂછ્યું હતું કે 51 જે આંકડો છે, આપણે લગ્નની અંદર એક સમય રાખતા હતા 51 ચાંટલો, અને બહુ સારો આંકડો છે. 51 અંદર વીરાંગનાઓ પણ હતી. યસ, તમારા કેરેક્ટર વિશે જણાવો. જો, એવું તો નથી કે આપણે લોકોએ ગુજરાતની ભૂમિ પર સ્ત્રી યોદ્ધા વિશે સાંભળ્યું જ ના હોય. એ યોદ્ધા કોઈ પણ રીતે, જેમ કે 14 વર્ષની ચારણ કન્યા બધાએ સાંભળ્યું છે, એક પ્રકારની એક યોદ્ધા, એ સિચ્યુએશનમાં એ સ્ત્રી યોદ્ધા જ હતી. તો એવી જ રીતે જે સુજાન બારોટ છે, એ બધાની જોડે યુદ્ધ કર્યું હતું એમણે, અને એના જેવી ઘણી વીરાંગનાઓ હતી. અને કદાચ આપણી ભૂમિ પર ઘણી એવી યોદ્ધા હશે કે જે હજી લોકો સુધી ખબર જ નથી લોકોને, રાઈટ? એટલે એવું નથી કે ઝાંસી કી રાની એક જ ભૂમિ પર હોય. ઝાંસી કી રાની બધે જ છે, અને સુજાન ઇઝ વન ઓફ ધેમ. તો આ પાત્ર પહેલાં તો મને મળ્યું એ જ બહુ મોટી વાત છે. અને પાત્ર, આવા પાત્રો ખાસ કરીને એવા હોય કે એનો અનુભવ આમ પતિ ના જાય. ફિલ્મ પત્યું એટલે એ પાત્ર પતિ નથી જતું, આમ એ હંમેશા લાઈફ ટાઈમ ક્યાંક ને ક્યાંક તમને એની ઝલક જોવા મળતી હોય તમારી અંદર. તો એ રીતે આવા પાત્રોથી ઘણું બધું ચેન્જીસ આવતા હોય છે. એટલે અનુભવ તો એઝ એન એક્ટર બી બહુ અદ્ભુત રહ્યો, અને પાત્ર ભજવીને હજી સુધી ક્યાંક ને ક્યાંક એવું ફીલ થયા કરે તો સુપર. એક સવાલ ચારે ચાર માટે એવો છે કે આવી કોઈ ઘટના ઘટી હતી, કોઈને ખબર હતી ખરી? નવલકથા કોઈ વાંચી હતી ખરી? મેં વાંચી. યસ, નવલકથા ઓલરેડી વાંચેલી હતી મેં. અને પણ એટલે એવું હતું કે આના પર ફિલ્મ બની શકે એવી ખબર હતી મને, પણ એ હમણાં નહીં બની શકે એવી બી ખબર હતી, કેમ કે આ આપણે રેવા વખતે જ વાંચી હતી, એવું સમજો ને, રેવા પછીના સમયમાં જ. પણ VFX અને જે પ્રકારનું એનો એરા બનાવવાનો આ તે, તો એ હમણાં નહીં બની શકે એવું મારા મનમાં હતું એમ. અને વાંચી હતી તો એમ જ વાંચી હતી, એવું કંઈ ફિલ્મ બનાવવાના ઉદ્દેશ્યથી વાંચી હતી કે એવું નહોતું વાંચ્યું. પણ તે વખતે મને નવલકથા બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી. અને મજાની વાત એ છે કે મને જે પોતાને આમ, હું જેને આઈડેન્ટિફાય પોતાને જાતને કરી શકતો હતો જેની સાથે, એવા બે પાત્રો હતા ફિલ્મમાં, એમાંનું જ એક પાત્ર હું કરી રહ્યો છું. ક્યાં વાત ફિલ્મોની, ફિલ્મની અંદર બારોટની વાત છે, સમાજની વાત છે. ચેતન બહુ સારો દુવો પણ ગાય છે, કોઈક સંભળાવો ને યાદ હોય તો. તને યાદ એટલે એક દુહો કરતા હમણાં આનામાં જ જે મારો એન્ટ્રીનો ડાયલોગ છે જે આપણે ટીઝરમાં બી હતો એ કહું પ્લીઝ તમારા ઓડિયન્સ માટે. નારી તણી કરે રખવાડી, અબળા ઉજળી થાય, માથા ઉતારે અરી તણા, ઈ રાજપૂત કહેવાય. સુરવીર કહીએને પોંખીએ તો જગમાં દીવો થાય, સિંદુરિયા પીધા દૂધણા, ઈ રાજપૂત કહેવાય. થિયેટરની અંદર વાવા થઈ જશે, શિકાર થઈ જશે, અને બહુ જ બધી ક્લેપ કરશે. વેલેન્ટાઇન વીક પણ ચાલી રહ્યું છે, ટુ ડેઝ પ્રોમિસ. આવતીકાલે વર્લ્ડ રેડિયો ડે છે, રેડિયો નો માણસ તમારી સામે બેઠો છે. આજે પ્રોમિસ ડે છે, એક પ્રોમિસ જે તમે તમારી ઓડિયન્સ પાસે માંગો છો આજના દિવસે, થિયેટરના એક્ટર તરીકે, ફિલ્મોના એક્ટર તરીકે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે આપણા માટે બહુ જ મોટી છે, કદાચ કોઈના માટે નાની હોઈ શકે, વોટ એવર, બટ જે તમે પ્રોમિસ માંગવા માંગો છો કે જોઈએ. કોઈ પ્રોમિસ માંગવું નથી, પ્રોમિસ આપવું છે કે એ લોકો જો ફિલ્મ જોવા આવશે તો તમને મજા જ આવશે. ઓકે, પ્રોમિસ, 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 સમથિંગ લાઈક દેટ, ઓનલી સિમિલર, કે પ્રોમિસ ઓડિયન્સે પ્રોમિસ કરવું જોઈએ કે એ લોકો અમારી ફિલ્મ કસુંબો જોશે જ, કેમ કે આ અમારી ફિલ્મ એટલે આપણી ફિલ્મ છે, આપણા બધાની ફિલ્મ છે. એટલે એક પ્રોમિસ હું ઓડિયન્સ પાસેથી માંગીશ અને ઓડિયન્સને કરીશ કે એ લોકો અમારી ફિલ્મ, આપણી ફિલ્મ જોશે કસુંબો 16 ફેબ્રુઆરીએથી. પ્રોમિસ કસુંબો માટે તો છે જ કે જે જોશે એને ખરેખર મજા આવશે. પણ એક એવી વાત છે કે જ્યારે પણ તમને કંઈક ગમે, હંમેશાની વાત ને, જ્યારે પણ તમને એવું ફીલ થાય કે આ ફિલ્મ પહોંચવી જોઈએ, આ ફિલ્મ સારી મને ગમી, તો આગળ બોલો, પોતાના સુધી ના ખાલી ના રાખો, આજુબાજુના લોકોને કહો કે મને તો બહુ ગમી છે ફિલ્મ, અને આઈ એમ શ્યોર તમને ગમશે. તો બધા એક જોડે આગળ વધીએ ને. પણ કહેતા જ હોય છે, માઉથ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી ટિલ ડેટ, એટલે લોકો કહેતા જ હોય છે, કહેતા જ હોય છે, પબ્લિક કહી દે છે જ્યારે મને પિક્ચર ગમે છે ને. મને કીધું ને કે કોઈ સારી વસ્તુ જ્યારે જુઓ ત્યારે એને કસુંબો નામ આપો, એવું પ્રોમિસ ના લઈ લો. આપણે, હું પ્રોમિસ એ જ કરવા માગું છું, પર્સનલ પ્રોમિસ, કે જ્યારે જ્યારે બી અમે ફિલ્મો
મેં ફિલ્મો કરી છે ત્યારે ત્યારે કંઈક એવો વિષય હોય છે કે જેમાં બહુ મજા જ આવતી હોય છે. તો હું હજી બી એ જ પ્રોમિસ કરું છું કે જ્યારે જ્યારે બી ભવિષ્યમાં આવીશું, આગળ બી બીજી ફિલ્મો અમારી આવી જ રહી છે બધાની સાથે, એમાં પણ તમને મજા જ કરાવીશું. ને આ ફિલ્મ કસુંબોમાં પણ ખૂબ મજા આવશે એવી અમારી પ્રોમિસ છે. તમે જોઈને તમને ના ગમે ને તો અમને કોન્ટેક્ટ કરજો, મને કરજો પર્સનલી કોન્ટેક્ટ, હું તમારા પૈસા પાછા આપી દઈશ, પ્રોમિસ છે મારી. ઇન્સ્ટાગ્રામ ઉપર દેટ્સ ચેતન. યાદ રાખજો, યાદ રાખજો, કહું છું આપણી ગેરંટી છે, રેવામાં હું આવું જ કહેતો. અને દોસ્ત, ગેરંટી જ્યારે આ રીતે જ્યારે કોઈ આપી શકે, જેને પોતાનો સમય ફાળવ્યો હોય, જેને એ નવલકથા વાંચી હોય, જેને પાત્ર ગમતું હોય અને જેને વિશ્વાસ હોય કે ઓડિયન્સને આ ગમશે જ, તો કસુંબો 16મી તારીખે નજીકના, દૂરના, બહુ જ દૂરના ગામે ગામના થિયેટરની અંદર જાઓ અને માણો. એક સવાલ મને એ થાય છે અને તમારા ચારે પાસેથી એ પ્રોમિસ લેવા માગું છું, અને આ પર્સનલી મારું માનવું જ છે, ગુજરાતી ફિલ્મનું પ્રીમિયરની જો વાત કરવામાં આવે ને તો એક ઓડિયન્સ તો, જો તમે સુરતમાં આવ્યા છો તો અપીલ એ પણ હોય કે સુરતની ઓડિયન્સ આવે, અમદાવાદની આવે, ગામે ગામની આવે, આખા ગુજરાતની આવે, જ્યાં જ્યાં વસે ગુજરાતી એ બધા જ આવે. અમદાવાદમાં ને મુંબઈમાં જ પ્રીમિયર થાય છે, વાય નોટ? વડોદરાની અંદર હોય તો વડોદરામાં થતું હોય છે, સુરતની અંદર થતું નથી, તો તમારે તમારા પ્રોડ્યુસર ના ઓછું થાય છે, ઓછા થાય છે, હાર્ડલી અત્યાર સુધી 2 કે 3 કે 4 એવા થયા છે. તમારે શું કસુંબોનું પ્રીમિયર ના, એટલે તમારે પ્રોમિસ આપવું રહ્યું ઓબ્વિયસલી. એક જવાબ આપું હું તમને, અને એના પર ચેન્જીસ બી આવી રહ્યા છે. હવે પ્રીમિયરનો મતલબ જ એ થાય છે, આ જે ઓડિયન્સ છે, સુરતની ઓડિયન્સ લઈ લો કે રાજકોટની લઈ લો કે બીજા કોઈ પણ સિટીની, એ બધાને અમે સ્ક્રીન નથી આપી શકવાના, રાઈટ? તો પ્રીમિયરમાં અમે એવા માધ્યમને જ બોલાવી શકીએ કે જે માધ્યમથી આગળ એમને ગમે તો એ પણ કહી શકે, કારણ કે અમે બધી ઓડિયન્સને એક જોડે કોઈ ગમે એટલી ટ્રાય કરો તમે નથી આપી શકવાના સ્ક્રીન્સ, રાઈટ? તો આજે અમે તમને બોલાવ્યા, તમે અત્યારે અમારું ઇન્ટરવ્યૂ લીધું, તો અમને ગમશે કે પ્રીમિયરમાં બી અમે તમારા રિવ્યૂ પૂછીએ કે તમને હવે કેવું લાગ્યું, રાઈટ? અને તમે એ માધ્યમથી તમારી તમે બીજા 500ને પહોંચાડશો, તો એ 500 માટે સ્ક્રીન ઊભી કરવી ઇમ્પોસિબલ છે, રાઈટ? તો અમદાવાદ અને મુંબઈ આ 2 સિટીઝ એવા છે કે જ્યાં વધારે આપણ આ ઇન્ડસ્ટ્રી છે અને આનાથી લોકો જોડાયેલા, અમારું ક્રૂ છે તો દે આર ફ્રોમ અમદાવાદ, તો અમારે એમને બતાવવું અમારી ફરજ બને છે. પણ યસ, સુરતમાં ઘણા બધા પ્રેમિયર થઈ રહ્યા છે. મારું લાસ્ટ ફિલ્મ ચાંદલો હતું, તો ચાંદલોનું અમે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું અહીંયા, જે થિયેટર રિલીઝ હતું બી નહીં, સ્ક્રીનિંગ. અને સુરત મુંબઈ અને અમદાવાદમાં તો ત્યાંના લોકો આવે, ત્યાંના સ્ટાર્સ આવે, અમુક ફિલ્મના લોકો એટલા માટે પણ કે કસુંબો ઇઝ અ બિગ સ્ટાર, બહુ જ મોટી સ્ટાર છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, મેક્સિમમ જે એક્ટર્સ છે આની અંદર છે, એટલા માટે ક્યાંક એવી હોય, ક્યાંક અમારી ઈચ્છા કે બધા અહીંયા આવે તો જરા મજા આવે. ના તો આવું સાચી સાચી ના અમે ના ના ઓફ કોર્સ વિલ ટ્રાય. સુરત આવું અમને હંમેશા ગમે જ છે, એટલે વી વુડ લવ ટુ કમ. અને હવે ઘણા બધા થાય જ છે, આઈ મીન આ વર્ષે તો ઘણા બધા પ્રીમિયર થયા સુરતમાં, ઘણી બધી ફિલ્મો ઘણા બધા થાય છે, કસુંબોનું પણ થશે આઈ હોપ. યસ યસ, થેન્ક યુ સો મચ. 16મી તારીખે મસ્ત માણો કસુંબો. થેન્ક યુ, થેન્ક યુ સર, થેન્ક યુ.